રાજકોટ જિલ્લાના ઘંટેશ્વર વિસ્તારમાં એચબીએન ટીવી ન્યૂઝની ટીમ પહોંચી, જેના લોકોનું કહેવું છે કે તે લોકોને પાણી, ગટર અને કચરાનો નિકાલની સમસ્યા 14 વર્ષથી છે, જેનો કોઈ નિકાલ નગરપાલિકા કરતી નથી. કોર્પોરેશનમાં વારંવાર અરજી કરવા છતાં નગરપાલિકા કોઈ જવાબ આપી રહી નથી અને બીજી મીડિયા દ્વારા પણ વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ આપી રહ્યું નથી. ચોમાસામાં આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાય છે અને ગંદકી અને મચ્છર ખૂબ વધી જાય છે, જેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. તો શું આ સમસ્યા નગરપાલિકામાં આવતી નથી? શું આ લોકોને આવી જ રીતે આ સમસ્યાનો સામનો કરવો પડશે? રિપોર્ટર રાધિકા પરમાર સાથે કેમેરામેન વિશાખા પરમાર. નમસ્કાર, હું છું રાધિકા પરમાર. એસપીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ આપણે રાજકોટ જિલ્લાના ઘંટેશ્વર વિસ્તારમાં પહોંચ્યા છીએ, જ્યાંના લોકોને પાણી તથા ગટર તથા રસ્તાની ખૂબ જ સમસ્યાઓ છે. તેઓ લોકો ખૂબ પરેશાન થાય છે. આપણે તેના લોકો પાસે જાણીએ કે કોઈ કોઈ સમસ્યાનો કેટલા વર્ષોથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 14 વર્ષથી હશે. અમારા ગટર લાઈન નથી, રસ્તા નથી, પાણીની સક્કા નથી, કચરાની પેટી નથી, બધી તકલીફ છે. અમારા કેટલી વાર ફરિયાદ કરી કલેક્ટર માં જઈ મ્યુનિસિપાલિટી માં, કલેક્ટર માં કેટલી વાર સરપંચ અમારા ગામ નો હતો એટલે એ તો અત્યારે વિયો ગયો, હવે કોઈ અમારી નથી સાંભળતો. બે દિવસ લગી આવી, 11 વાગે હવાર માં આવતી હતી, નો આવી. અને જે મીડિયા દ્વારા તમે ફરિયાદ કરેલી છે એનો કઈ તમને જવાબ આવેલો? કોઈ નથી દેતો જવાબ જ નથી આપતો. કોઈ જવાબ દેતો નથી. અમે અનપરસલ અમે બીજા બીજા પણ અહીંયા બેનો છે એની સાથે જાણીએ એની સાથે વાત કરીએ કે તે શું કેવું છે. તમે આ વિસ્તારમાં કોઈ તો સાચા અમે છે તો છો અને કોઈ આ સમસ્યા કેટલા વર્ષ સાથે 14 વર્ષથી એ કેલવો કેવો મારો કોઈ સમસ્યા તમને બતાવો. પાણી નથી, ચાર જીતી પાણી આવે છે, ગટર લાઈન નથી ને પાણી આ પછી અમે તો ફરજ છે. ચોમાસામાં તમે કઈ રીતે આનો સામનો કરો છો? ચોમાસામાં નીચે પાણી ઉપર માણા રી.